જો મકાઈમાંથી બનતી આ ડિશ વિશે તમે જાણી લેશો તો ચોક્કસપણે એને ખાતા રહી જશો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું ચટાકેદાર અને રસાદાર ખાવાનું કોને ન ગમે અને હાલમાં તો ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે આ સિઝનમાં આપણને ચટાકેદાર ખાવાનું ખૂબ મન થતું હોય છે એમાં જ સાંજનો સમય એટલે બસ કંઈક આવું ચટપટું ખાવાનો સમય હવે ઋતુ એવી છે એટલે ખાવાનું પણ એવું જ મળી રહ્યું છે હાલમાં જો તમે જોશો તો માર્કેટની અંદર તમને સ્વીટ કોર્ન એટલે મકાઈ જોવા મળશે હવે આ મકાઈ તમે શેકીને બાફીને તો ખાતા જ હશો પરંતુ જો મકાઈમાંથી બનતી આ ડિશ વિશે તમે જાણી લેશો તો ચોક્કસપણે એને ખાતા રહી જશો આપણે વાત કરી રહ્યા છે મકાઈમાંથી બનતી આ સ્વાદિષ્ટ ડિશની તો મિત્રો વરસાદી આ માહોલમાં જો તમે ઈચ્છો તો સ્વીટ કોર્નમાંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો હવે આવામાં એમાંથી કઈ કઈ વાનગી બનતી હોય તે પણ તમારે જાણવું પડશે તો વરસાદી માહોલમાં તીખું અને ચટપટું ખાવાની મજા જ કંઈક અલગ છે આપણે ઘણી વાર એવું ખાવાનું ઈચ્છીએ છીએ કે જે ઝડપથી પણ બની જાય તો વાત કરીશું આપણે સ્વીટ કોર્ન એટલે મકાઈની તો સ્વીટ કોર્ન ખાવામાં ખૂબ મજેદાર હોય છે સ્વાદિષ્ટ હોય છે અને એની મદદથી આપણે ઘણી બધી ડિશિસ રેડી કરી શકીએ છીએ તો શું તમને ખબર છે કે એમાંથી કઈ રેસીપી બનતી હશે તો કોર્ન રાયતાની રેસીપી તમે ટ્રાય કરીશો હવે આના માટે તમારે શું કરવાનું છે કે દહીંમાં થોડો કાંદો મીઠું ધાણા મરી અને જીરું નાખીને મિક્સ કરી દેવાનું છે બસ આની ઉપરથી તમારે બાફી લેવાનું છે અને એના દાણાને છૂટા કરીને આ દહીંની અંદર એડ કરી દેવાના છે તમારા માટે તૈયાર થઈ ગઈ કોન રાયતાની રેસીપી હવે આ સિવાય જેમને તળેલું ખાવાનો ખૂબ શોખ હોય તેમના માટે કોન ચીઝ બોલ્સ પણ બનાવી શકાય હવે આ સ્વીટ કોર્ન ચીઝ બોલ્સ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ છે વરસાદી માહોલમાં જો એને ખાવાનું શરૂ કરો તો પછી પૂછવાનું શું આ સિવાય અમેરિકન સ્વીટ કોર્ન ચાટ પણ ખૂબ મજેદાર હોય છે આના માટે તમારે એક પેન લઈને બટર મૂકવાનું છે એમાં ટામેટા અને કાંદાને સાંતળી લેવાના છે એક વાર કાંદા સતડાઈ જાય એટલે એની અંદર બાફેલી મકાઈ એડ કરી દો અને ઉપરથી લીંબુનો રસ નાખી દો બસ પાંચ મિનિટ સુધી રહેવા દો તમારા માટે એકદમ ચટપટી ચાટ રેડી છે હવે આ સિવાય ક્રિસ્પી કોર્ન તો બાફેલા સ્વીટ કોર્નમાં તમારે મકાઈનો લોટ મીઠું ગરમ મસાલો મરચું અને કાળા મરી નાખીને તેને મિક્સ કરવાનું છે પછી તેને તેલમાં ફ્રાય કરી લો બસ તૈયાર છે ક્રિસ્પી કોર્ન હવે આ સિવાય સ્વીટ કોર્ન ભજીયા તો તમે બાફેલા સ્વીટ કોર્નમાંથી સ્વાદિષ્ટ ભજીયા પણ બનાવી શકો છો આ સિવાય ટિક્કી તો પાલક અને કોર્નનો ઉપયોગ કરી એક ચટપટી ટિક્કી પણ બનાવી શકાશે તો દર્શક મિત્રો આ વરસાદી સિઝનમાં જો તમને કંઈ ચટપટું ખાવાનું મન થઈ રહ્યું છે અને ઘરમાં મકાઈ એટલે કે સ્વીટ કોર્ન પડ્યું છે તો બસ આવી મજેદાર રેસિપી તમે ટ્રાય કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે રોટ કોમ